क्वेश्चन नंबर 15, एक डीएनए ना टुकड़ा पर नो जनीन नो क्रम ए बी सी डी ई एफ जी एच आई छे। तेना पर वच्चेना केटला? तो वच्चेना त्रण जनीनो उत्क्रमण पामे। उत्क्रमण एटले ऊंधा क्रम में गोठवाय। उत्क्रमण एटले ऊंधा क्रम में गोठवाय। वच्चेना त्रण जनीनो उत्क्रमण पामे, ऊंधा क्रम में गोठवाय। अने प्रथम त्रण जनीनो अनुबद्ध द्विकृति पामे, એટલે પેલા ત્રણ જનીનોની દ્વિકૃતિ થાય છે, પછીના ત્રણ જનીનો છે એ ઉત્ક્રમણ પામે છે। એટલે આપણે અહીંયા વાત કરીએ તો આ પેલા ત્રણ જનીન એ બી સી, એ પ્રથમ ત્રણ જનીન અનુબદ્ધ દ્વિકૃતિ થાય, એટલે એ બી સી, એ બી સી આ રિપીટ થયું, આ પેલા ત્રણ દ્વિકૃત થયા। પછી શું કીધું કે વચ્ચેના ત્રણ જનીન ઉત્ક્રમણ એટલે ઊંધી ગોઠવણ, એટલે હોવી જોઈ કઈ ડી એફ, એન જગ્યાએ શું થાય એફ ઈ ડી, આ જે છે એ ઉત્ક્રમણ થયા, અને જી એચ આઈ એ જેમના તેમ, તો આન્સર ચેક કરો એબીસી 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 એફઈડી આ એફઈડી જીએચઆઈ આ જીએચઆઈ, આન્સર થાય સી।